નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી સ્ટડી વિડીયો યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે નાબાર્ડ વિશે ખૂબ જ અગત્યની માહિતી મેળવશું કે જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર કામ લાગે તેવી માહિતી છે. તો મિત્રો, વિડીયો પસંદ થતા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. તથા મિત્રો, આ યુટ્યુબ ચેનલ ઉપર આવા જ વિડીયો તમને મળતા રહે છે, એટલે વિડીયોને લાઇક અને આ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નાબાર્ડની સ્થાપના 12 જુલાઈ 1982ના રોજ થઈ હતી. નાબાર્ડનું વડુ મથક મુંબઈ ખાતે આવેલું છે. નાબાર્ડ એ ભારતની સર્વોચ્ચ ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે. નાબાર્ડ એ ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન એટલે કે DFIનું સ્ટેટસ ધરાવતી એકમાત્ર સંસ્થા છે. બી સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. ભારતમાં નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1981 લાગુ કરવા માટે સંસદના એક અધિનિયમ દ્વારા નાબાર્ડની સ્થાપના થઈ હતી. નાબાર્ડ એ ગેરસંવૈધાનિક વૈધાનિક સંસ્થા છે. સંવૈધાનિક એટલે બંધારણના કોઈ અનુચ્છેદ દ્વારા જે સંસ્થાની સ્થાપના થઈ હોય તેને સંવૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે. ગેરસંવૈધાનિક વૈધાનિક એટલે સંસદના કોઈ અધિનિયમ દ્વારા જેની સ્થાપના થઈ હોય તેવી સંસ્થાને ગેરસંવૈધાનિક વૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે. ગેરસંવૈધાનિક કારોબારી એટલે કેન્દ્ર સરકાર દ્વારા જેની સ્થાપના થઈ હોય એવી સંસ્થા કે જેના માટે કોઈ કાયદાની જરૂર નથી તેને ગેરસંવૈધાનિક કારોબારી કહેવામાં આવે છે. તો હવે મિત્રો, આપણે કેવા કેવા પ્રશ્ન પૂછાય એની વિશે એની ચર્ચા કરીએ. તો મિત્રો, પ્રશ્ન પૂછાયો કે નાબાર્ડનું પૂરું નામ શું છે, તો જવાબ આવશે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછાયો કે નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી, તો જવાબ આવશે 12 જુલાઈ 1982 રોજ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછાયો કે નાબાર્ડનું વડુ મથક ક્યાં આવેલું છે, તો જવાબ આવશે મુંબઈ ખાતે આવેલું છે. તો મિત્રો, આ મારા ખ્યાલ પ્રમાણે આ ત્રણ ખૂબ જ અગત્યના પ્રશ્ન છે. કદાચ એવો પૂછાયો હોય કે કઈ સમિતિની ભલામણને આધારે નાબાર્ડની સ્થાપના થઈ હતી, તો જવાબ આવશે બી શિવરામન સમિતિની ભલામણને આધારે. ત્યારબાદ એવો પ્રશ્ન પૂછાયો કે કઈ એક્ટના આધારે અથવા તો કયા અધિનિયમના આધારે નાબાર્ડની સ્થાપના થઈ હતી, તો જવાબ આવશે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1981ના આધારે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. અથવા એવું પૂછાયું કે નાબાર્ડ એક કેવી સંસ્થા છે, તો જવાબ આવશે ગેરસંવૈધાનિક વૈધાનિક સંસ્થા છે. તો મિત્રો, આ હતા નાબાર્ડ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.